હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. ફરાળમાં ખાવાની મજા પડી જાય, અને સૌ કોઈના ફેવરિટ એવા ફરાળી સાબુદાણાના વડાની રેસીપી આજે આપણે જોઈશું. આ સાબુદાણાના વડા એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને એકદમ સરળ રીતે આજે આપણે બનાવીશું, જે કોઈ પણ ઇઝીલી બનાવી શકશે અને ઓછા તેલમાં એકદમ સરસ કોરા કોરા અને ક્રિસ્પી એવા વડા તૈયાર થશે. તો અડધો કપ જેટલા સાબુદાણાને એક વખત સાદા પાણીથી ધોઈ લેવા અને આ પાણી બધું ફેંકી દેવું, અને ત્યારબાદ તેમાં અડધો કપ જેટલું પાણી, સાબુદાણા ડૂબે એટલું પાણી નાખીને તેને 5 કલાક સુધી પલાળવાના છે. આ વડા એકદમ ફરસા અને ટેસ્ટી બને છે, અને સાબુદાણાના વડા એકદમ જ ઓછા તેલવાળા હોય તો જ ખાવાની મજા આવે છે. આ રીતનું પાણી ઉપર રહેવું જોઈએ. હવે તેને ઢાંકીને આપણે 5 કલાક સુધી રેસ્ટ આપીશું. 2 નંગ મોટી સાઈઝના બટેટા લીધા છે, તેને ધોઈને 4-4 ટુકડા કરીને કુકરમાં આ રીતે બાફવાના છે. નીચે પાણી અને તેની ઉપર આ રીતે એક વાસણમાં બટેટા બાફવા મૂકવા, જેથી બટેટા એકદમ સરસ કોરા બફાશે અને તેમાં પાણીનો ભાગ બિલકુલ નહીં રહે. આ રીતે બટેટા બાફીને વડા બનાવવામાં આવે તો વડામાં તેલ બિલકુલ નથી ભરાતું, અને આ રીતે તેને મેશરથી એકદમ સરસ રીતે મેશ કરી લેવા. બટાટામાં જો પાણીનો ભાગ હશે તો વડા તળતી વખતે તેમાં ખૂબ જ તેલ ભરાશે, તો એ ખાસ ધ્યાન રાખવું કે બટેટા બાફતી વખતે તેમાં પાણી બિલકુલ ન ચડવું જોઈએ. અને સાબુદાણા પણ 5 કલાક બાદ એકદમ સરસ પલળી ગયા છે, અને સાબુદાણા પણ એકદમ કોરા કોરા છે, તેમાં પાણીનો ભાગ બિલકુલ નથી, અને આ રીતે પ્રેસ કરીએ તો તેનો પાવડર જેવું થઈ જાય છે. તો આ રીતના સાબુદાણા પલળ્યા બાદ થવા જોઈએ. તો 1.5 કપ બટાટાના માવાની સામે અત્યારે હું 2 કપ જેટલા સાબુદાણા પલાળેલા ઉમેરી રહી છું. તો થોડા સાબુદાણા ઉમેરીને આ રીતે તેને મેશરથી થોડા મેશ કરી લેવા અધકચરા, જેથી એકદમ સરસ પ્રકારનું બાઇન્ડિંગ આવશે વડામાં, અને તળતી વખતે વડામાં બિલકુલ તેલ નહીં ચડે કે તે ફાટી જવાની કોઈ પણ પ્રકારની ચિંતા નથી રહેતી. અને તળાયા બાદ વડા એકદમ ઓછા તેલવાળા અને કોરા કોરા બનશે. તો 2 કપ સાબુદાણા પલાળેલા ઉમેર્યા બાદ તેમાં 1.5 કપ જેટલા અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરવા. કાચા શિંગદાણા લીધા છે મેં, અને છાલ સાથે જ તેને અધકચરા વાટી લીધા છે. 2 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા આ રીતે આખા ભાગા ફાડા હોય તેવા એડ કરી રહી છું, જેનો ક્રંચ તળ્યા બાદ બહુ જ સરસ આવશે ખાવામાં. અને 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, એટલે કે બ્લેક પેપર પાવડર, સ્વાદ પ્રમાણે નમક, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 1 ટીસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ, બધું સરસ રીતે મિક્સ કરી લેવું એકવાર. અને આ વડામાં મરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, મરીથી એકદમ સરસ પ્રકારની તીખાશ આવે છે વડામાં. 7-8 લીમડાના પાન હાથેથી બારીક તોડીને નાખવા. લીમડાનો સ્વાદ પણ આ વડામાં ખૂબ જ સરસ આવશે, ચોક્કસથી નાખજો. 5-6 તીખા મરચાં અને 4-5 ટુકડા આદુને પેસ્ટ કરીને એડ કરવા. 1.5 કપ જેટલી ફ્રેશ ધોઈને કોરી કરેલી બારીક સમારેલી કોથમીર નાખવી, અને બધું એકવાર હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લેવું. કોથમીર પણ ધોઈને કોરી કર્યા બાદ જ ઉમેરવાની છે, જેથી મિશ્રણ વડાનું એકદમ ડ્રાય બને. સાબુદાણા અને બટાટામાં પાણીનો ભાગ બિલકુલ નથી, જેથી આ રીતનું સરસ કોરું કોરું મિશ્રણ તૈયાર થશે. અને જો તમારું મિશ્રણ થોડું ભીનાશ પડતું લાગે તો તેમાં તમે થોડો આરાલોટ ઉમેરી શકો છો. અને તેલવાળો હાથ કરીને આ રીતે મીડિયમ સાઈઝના વડા વાળી લેવા, ટીકી જેવા. આ મિશ્રણ જો વધારે ભીનું લાગે તો તમે તેમાં કોઈ પણ પ્રકારનો ફરાળી લોટ અથવા તો સામાનનો લોટ પણ ઉમેરી શકો છો. અને 18-20 નંગ જેટલા મીડિયમ સાઈઝના આ સાબુદાણા બટાટાના વડા તૈયાર થશે. હવે આપણે એકદમ ટેસ્ટી ફરાળી ચટણી બનાવીએ, તો તેના માટે 4-5 તીખી મરચી, 2 ટુકડા આદુ અને 1/4 કપ જેટલા કાજુ લેવા. કાજુ આખા અને થોડા મારી પાસે ટુકડા પડ્યા હતા, તો હું બંને નાખી રહી છું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલી સુગર, 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું, આ બધું પહેલાં એકવાર ક્રશ કરી લેવું. અને તેમાં 1 કપ જેટલી બારીક સમારેલી કોથમીર નાખવી.
અડધા લીંબુનો રસ નાખીશું. આ ચટણી તમે ફ્રીજમાં એક વીક સુધી અને ફ્રીઝરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો. જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીને આ રીતે ગ્રીન ચટણી તૈયાર કરી લેવી. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ફરાળી ચટણી. અને એક સાઈડ તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે, તો તેલ એકદમ ગરમ થાય ત્યારબાદ જ તેમાં વડા તળવા માટે નાખવા. જો તેલ ઓછું ગરમ હશે તો વડામાં તેલ પણ ચડી જશે અને વડા ફાટી જવાનો પણ ડર રહે છે. તો મીડિયમથી ફાસ્ટ ગેસની ફ્લેમ પર જ આ વડાને તળવાના છે. ફાસ્ટ ગેસની ફ્લેમ પર વડા તળશો તો વડા એકદમ સરસ રીતે ફ્રાય થશે અને તેમાં તેલ બિલકુલ નહીં ભરાય અને એકદમ ક્રિસ્પી વડા તૈયાર થશે. અને એક વખત વડા નીચેથી લાલ થાય ત્યારબાદ જ તેને પલટાવવાના છે. તેને તેલમાં નાખ્યા બાદ તરત જ તેને કોઈ પણ તવેથા કે ઝારાથી ચલાવવાના નથી. એક સાઈડ વડા સરસ બ્રાઉન થઈ ગયા છે અને ત્યારબાદ પલટાવીને આપણે તેને બીજી સાઈડ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેશું. અને બીજી સાઈડ જ્યારે પલટાવીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખવી. વડા એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈને તૈયાર છે. એ પણ એકદમ ઓછા તેલમાં, એકદમ ફરસા અને એકદમ ટેસ્ટી. તો આપણે તેને એકદમ સિમ્પલ રીતે પ્રેઝન્ટ કરી દઈએ એક સર્વિંગ પ્લેટમાં. ફરાળી ગ્રીન ચટણી સાથે 4-5 વડા આ રીતે સર્કલમાં મૂકીશું. તેની ઉપર કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું અને સાથે થોડી ફ્રેશ કોથમીર મૂકીશું, જેથી તે લૂકમાં પણ એકદમ ટેસ્ટી લાગે અને ખાવામાં તો ટેસ્ટી છે જ. સાવ ઓછા તેલવાળા, એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને સાથે ચટપટી ફરાળી ચટણી બનીને તૈયાર છે. તો આ સાબુદાણાના વડાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોને કોને સાબુદાણાના વડા ખૂબ જ ભાવે છે અને તમે શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.